हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर लेक्चर। આપણે આગળના લેક્ચરમાં જે અલગ અલગ વાત કરી લીધી આરએનએ જે છે બનાવવા માટેની પ્રક્રિયા એટલે પ્રત્યાંગન, પ્રત્યાંગન થવા માટે સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રીમાં એક સ્મોલ તફાવત જોયેલો હતો। સુકોષકેન્દ્રી સજીવો હોય એમાં મોટા ભાગે જે ડીએનએ આવેલું હોય એ મોનોસિસ્ટ્રોનિક હોય, મતલબ કે એક સિસ્ટ્રોનમાંથી એક સમયે એક જ પ્રોટીન નિર્માણ થાય। પણ એમાં જટિલતા પણ જોઈ હતી કે આવા જે સુકોષકેન્દ્રીમાં સિસ્ટ્રોન હોય છે એમાં સ્પ્લિટ જનીનની વ્યવસ્થા હોય। સ્પ્લિટ જનીન એટલે જનીન એક જ પડી જનીનમાં બે પ્રકારના અલગ અલગ ટુકડા જોવા મળે, એટલે ટુકડામાં એકનું નામ હતું ઇન્ટ્રોન અને બીજાનું નામ હતું એક્ઝોન્સ। બરાબર, ઇન્ટ્રોન અને એક્ઝોન જે છે એમાંથી સક્રિય ભાગ થશે એક્ઝોન, જે બહાર જશે એ, અને ઇન્ટ્રોન જે છે નિષ્ક્રિય ભાગ, મતલબ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી જે સક્રિય ભાગ હોય એ એક્ઝોન થશે। તો આપણે આગળના લેક્ચરમાં ભણ્યા, પણ મહત્વનો પોઈન્ટ એ છે જે ખાસ યાદ રાખવાનો છે, આવી વ્યવસ્થા સ્પ્લિટ જનીન વ્યવસ્થા એટલે કે જેમાં જનીનમાં જનીનના ટુકડા જોવા મળે, બરાબર, એવું માત્ર ને માત્ર જટિલ પ્રાણીઓ સુકોષકેન્દ્રીમાં જોવા મળે છે। આદિકોષકેન્દ્રી જે છે એમાં કોઈ સ્પ્લિટ જનીનની વ્યવસ્થા હોતી નથી। બરાબર, એટલે યાદ રાખજો। હવે આપણે ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યાંગન ભણ્યા છે, તો સૌથી પહેલી બાબત કે આરએનએ કયા કયા પ્રકારના હોય છે, બરાબર, એવા કયા કયા પ્રકારના આરએનએ નિર્માણ જે છે કરવામાં આવે છે, અને બધા પ્રકારના આરએનએ બનાવવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે કે બધા એક જ રીતે બને છે, બરાબર, એ આપણે ટોપિક અત્યારે ભણવાનો છે। એટલે મેઇન સૌથી મેઇન મુખ્ય ટોપિક છે અત્યારે આરએનએના પ્રકારો અને આખી પ્રત્યાંગનની પ્રોસેસ જે છે એ કઈ રીતે થાય છે। બરાબર, એટલે 11th માં બાયોમોલેક્યુલ્સ જે છે એમાં પણ ટૂંકમાં આવી ગયું છે, લગભગ ટૂંકમાં લઈ ગયું છે અત્યારે કે આરએનએના મુખ્ય પ્રકારો કયા કયા છે। તો સૌથી પહેલા આરએનએના મુખ્ય ત્રણ પ્રકારો છે, ખાસ કરીને એના કાર્યને આધારે એના પ્રકારો પાડવામાં આવેલા છે। એમાં પહેલો પ્રકાર છે એમઆરએનએ, બીજો પ્રકાર છે ટીઆરએનએ, ત્રીજો પ્રકાર છે આરઆરએનએ। ત્રણેય પ્રકારના નામ જે છે એના આધારે તેના અલગ અલગ કાર્ય છે, અને એ કાર્ય કયા કે છે ટૂંકમાં અત્યારે આપણે જોઈ લઈએ। એમાં સૌથી પહેલું છે દાખલા તરીકે એમઆરએનએ, એમઆરએનએ નો મતલબ થાય છે મેસેન્જર આરએનએ, એટલે કે સંદેશાવાહક આરએનએ। બીજો પ્રકાર ટ્રાન્સપોર્ટ એટલે કે ખાલી વાહક આરએનએ, અને ત્રીજું આર એટલે કે રિબોઝોમલ આરએનએ। આવા ત્રણ પ્રકારના મુખ્ય જે છે આરએનએ જોવા મળે। આપણે આગળ આવી ગયું કે ડીએનએ જમીન દ્રવ્ય છે, પણ એની એનું કાર્ય કરવા માટે એને આરએનએ ની જરૂર પડશે। બરાબર, કેન્દ્રમાં જે છે મેઇન મુખ્ય એ આ ડીએનએ છે, પણ એનું કાર્ય કોષરસ સુધી પહોંચાડવા માટે એને બીજા કેટલાક સહાયક ઘટકની જરૂર પડે, એ સહાયક ઘટકમાં મુખ્ય ઘટક છે આરએનએ, જેના અલગ અલગ પ્રકારો પ્રમાણે ચોક્કસ કાર્ય કરે છે। બરાબર, એટલે સૌથી પહેલા એના કાર્ય ભણી લઈએ। પહેલું છે મેસેન્જર આરએનએ, મતલબ કે સંદેશાવાહક આરએનએ। સંદેશાવાહક આરએનએ નું કાર્ય શું છે, તો નામ પરથી નો અર્થ ખબર પડે, સંદેશાઓનું વહન કરવું। કયો સંદેશો, તો ટૂંકમાં કાર્ય કોષ કેન્દ્રમાં જનીન સંકેત સ્વરૂપે ડીએનએ માં રહેલી માહિતીને કોપી કરી કોષ રસ માં લાવવાનું કાર્ય કરે છે। એટલે કોષકેન્દ્રમાં છે એનો મતલબ આ બધું સુકોષકેન્દ્રીમાં લાગુ પડશે। આદિકોષકેન્દ્રીમાં તો કોષકેન્દ્ર કોષરસ એવું કઈ અલગ છે જ નહીં, એટલે ત્યાં ત્યાં પ્રક્રિયા થાય। એટલે એનો મેઇન અર્થ જે છે શું થશે, જનીન સંકેતની માહિતી કોપી કરવી, જે કોડ જે માહિતી ડીએનએ માં છે ડીએનએ ની માહિતી કોપી કરી અને એને કોષરસ સુધી પહોંચાડવાનું કામ, સંદેશાનું વહન કરવાનું છે, એટલે એનું ટૂંકમાં નામ આપ્યું છે સંદેશાવાહક આરએનએ। એનાથી આગળ મેસેજ જે છે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં પહોંચી ગયો। મેસેજ શેનો છે, કે મેસેજમાં એક સિક્રેટ કોડ છે, એ કોડને આધારે આપણે શું બનાવવાનું છે એની માહિતી એમાં છે। હવે શું બનાવવાનું છે એની માહિતી આપણને મળી ગઈ છે, પણ એ બનાવવા માટેનું મટીરીયલ બધું ક્યાં મળશે, એ મટીરીયલને અલગ અલગ જગ્યાએથી ભેગું કરવા માટે જે ઘટકની જરૂર પડે એ ઘટકનું નામ છે ટ્રાન્સપોર્ટ આરએનએ, એટલે કે વાહક આરએનએ। એટલે એનો અર્થ ટૂંકમાં શું થશે, જો તો ટ્રાન્સપોર્ટ આરએનએ જે છે એનું કાર્ય એમઆરએનએ માં મળેલી માહિતી મુજબ
ચોક્કસ એમિનો એસિડને કોષ રસ માંથી રિબોસોમ સુધી વહન કરાવવાનું કાર્ય કરે છે. આપણો મૂળ હેતુ શું છે? તો કે ડીએનએ માંથી પ્રોટીન બનાવવાનું છે. ડીએનએ માંથી પ્રોટીન બનાવવું હોય તો પ્રોટીન બનાવવા માટેના બંધારણીય ઘટકો છે એમિનો એસિડ. એમિનો એસિડ નો ચોક્કસ ક્રમ એક ચોક્કસ પ્રોટીન બનાવે, પણ એમાં એક પણ એમિનો એસિડ જો આડાવડો થઈ જાય તો પ્રોટીન બનાવવાનું બીજું હોય બની બીજું જાય. તો કયા કયા એમિનો એસિડ ના કયા ક્રમમાં ગોઠવાય એ કોણ નક્કી કરશે? જે એમિનો એસિડ નો ક્રમ નક્કી કરવાનો છે એ ક્રમ નક્કી કરે છે ડીએનએ. પણ એ ડીએનએ ની માહિતીને આગળ લઈ કોણ જાય? તો આરએનએ, એટલે કે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ માત્ર એક ડુપ્લિકેટ માહિતી લઈ જાય છે કે આ પ્રમાણે તમારે એમિનો એસિડ ને ગોઠવવાના છે. હવે માહિતી મળી ગઈ પછી બીજું કામ છે એમિનો એસિડ ને શોધવાનું, જે કોષરસમાં બનતા હોય. કોષરસમાં આવેલા અલગ અલગ એમિનો એસિડ ને ચોક્કસ ક્રમમાં રિબોસોમ પર લાવવાનું કાર્ય, વહન કરવાનું કાર્ય, વાહક તરીકે કાર્ય કરે છે. ઈ કાર્ય છે ટીઆરએનએ. મતલબ કે હવે એમિનો એસિડ પણ જે છે રિબોસોમ ઉપર આવી ગયા છે, તો હવે મેઇન કામ બાકી શું છે? ખાલી તો કે રિબોસોમ ને ક્રમમાં ગોઠવી અને એમાંથી પ્રોટીન જે છે એનું નિર્માણ કરવાની પ્રક્રિયા, જે ત્રીજું કાર્ય છે રિબોસોમલ આરએનએ. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડતા રિબોસોમનો બંધારણીય ઘટક છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કોષમાં ક્યાં થાય? તો એનું મેઇન મુખ્ય એક જ ઘટક છે રિબોસોમ, બરાબર, જેને આપણે પ્રોટીન ફેક્ટરી પણ કહીએ છીએ. પ્રોટીન ફેક્ટરી જે છે રિબોસોમ છે, પણ રિબોસોમ ના બંધારણમાં જે પ્લેટફોર્મ પૂરું પાડે છે પ્રોટીન બનાવવા, પ્લેટફોર્મ પૂરું પાડવા જે છે એનું કાર્ય છે આરઆરએ, રિબોસોમલ આરએનએ. એટલે બહુ ટૂંકમાં ત્રણેયનું મેઇન ભેગું કાર્ય કરીએ તો ભેગું કાર્ય શું થશે? તો કે મેઇન મુખ્ય જે છે પ્રોટીનનું નિર્માણ કરવાનું. એટલે ફરીથી ટૂંકમાં કહી દઉં છું, ડીએનએ માંથી મેસેજ કોપી કરી અને કોષરસમાં લાવવાનું કામ મેસેન્જર આરએનએ, જે કોપી કરીને મેસેજ લાવ્યા છે એ પ્રમાણે મટીરીયલ ભેગું કરવું, મતલબ કે એમિનો એસિડ ને શોધીને બધાને રિબોસોમ પર લાવવા, એ કાર્ય છે વાહક આરએનએ, એટલે કે ટ્રાન્સપોર્ટ આરએનએ. જે એમિનો એસિડ મટીરીયલ મળી ગયું છે એ બધાને હવે પ્રોસેસ કરીને પ્રોટીન બનાવવું, મતલબ કે ફેક્ટરીમાં પ્રોટીન જે છે બનાવવાની પ્રક્રિયા કરવાની છે. એ ફેક્ટરી જે છે ખુદ જે છે એ રિબોસોમ છે, અને રિબોસોમ ના બંધારણમાં આવેલો આરએનએ ડીઆરએનએ થશે આરઆરએનએ. એટલે ત્રણ પ્રકારના આરએનએ ના ઘટકો પ્રોટીન બનાવવા માટે જરૂરી છે આના પરથી સાબિત થાય. હવે આના પછી આપણે મેઇન જે સમજવાનું છે કે આ ત્રણેય આરએનએ બનાવવા માટે પ્રત્યાંકરની પ્રક્રિયા જુદી જુદી છે કે પછી એક જ છે, અથવા તો પ્રોસેસ એક છે તો ત્રણેય માટે અલગ અલગ ઉત્સેજકો આવેલા હોય કે પછી એક જ પ્રકારના ઉત્સેજકો હોય, બરાબર. એટલે એના પછીના ટોપિકમાં આપણે આગળ હવે ભણીએ કે પ્રત્યાંકરની મેઇન બેઝિક પ્રક્રિયાઓ કઈ છે, અને પછી આગળ મેઇનના બે વિભાગ પડશે કે સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી બેયમાં પ્રત્યાંકરની પ્રક્રિયા જે છે બેયમાં અલગ અલગ કઈ રીતે થાય છે, એમાં શું વિવિધતા છે. તો નેક્સ્ટ ટોપિક આગળનો થશે પ્રત્યાંકરની પ્રક્રિયા, મેઇન મુખ્ય પ્રોસેસ. આખી પ્રત્યાંકરની પ્રક્રિયા જે છે એનો અર્થ શું છે? ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા. પણ એ આખી પ્રક્રિયાને અલગ અલગ સમજવા માટે ત્રણ સ્ટેપ જે છે એમાં વિભાજિત કરેલા છે. પ્રત્યાંકરની પ્રક્રિયા મુખ્ય ત્રણ તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે પ્રારંભ, બીજો તબક્કો છે પ્રલંબન, ત્રીજો તબક્કો છે સમાપ્તિ. પ્રારંભ, પ્રલંબન, સમાપ્તિ આ ત્રણેય તબક્કા સાથે જોડાયેલું છે. પેલો આપણે આગળ ભણ્યા તે પ્રમાણે પ્રત્યાંકન યુનિટ એકમ શું થાય? જો ત્રણેયનો હું ટૂંકમાં, પ્રારંભ એટલે એવો તબક્કો કે જ્યાંથી પ્રોટીન જે છે સોરી ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થાય. શરૂઆત કોણ કરે? તો પ્રમોટર. પ્રમોટરના સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેજક જોડાવા માટેનું જે સ્ટેપ જે છે એ છે પહેલું પ્રારંભ, પછી પ્રલંબન,
તો કે જે બંધારણીય જનીન છે એમાંથી આગળ પ્રોસેસ કરી અને એમાંથી આરએનએ ની પ્રક્રિયા જે છે કરી બનાવવાની પ્રક્રિયા આરએનએ આખું બનશે એ પ્રક્રિયાને કહેવાય પ્રલંબન. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે તો કે જ્યાં સુધી પેલું સમાપક ના આવે ત્યાં સુધી. સમાપક સુધી પહોંચે એટલે સમાપકના સ્થાને આરએનએ બનવાની પ્રક્રિયા પૂરી થાય. મુખ્ય પ્રશ્ન એ છે કે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંને જે છે એમાં વિવિધતા શું છે. એટલે વિભાગ ભણી આપણે આદિકોષ કેન્દ્રી જે સરળ કક્ષાના સજીવો છે એમાં પ્રત્યાંગની પ્રક્રિયા કઈ રીતે થાય. એટલે નેક્સ્ટ ટોપિક આવશે આદિકોષ કેન્દ્રી સજીવો છે, પ્રોકેરીયોટિક છે એટલે એનું મેઇન ઉદાહરણ છે બેક્ટેરિયા. સજીવોમાં પ્રત્યાંગની પ્રક્રિયા બે વિભાગ પડે છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. બરાબર, એમાં આગળ જે વાત કરેલી છે એ ફરીથી પાછું અહીં રિવાઇઝ કરું છું કે આદિકોષ કેન્દ્રી સજીવો હોય, આદિકોષ કેન્દ્રી સજીવોમાં પોલિસિસ્ટ્રોનિક ડીએનએ આવેલું હોવાથી એક સાથે ઘણા આરએનએ તથા પ્રોટીનનું સંશ્લેષણ એક જ જનીન દ્વારા થઈ શકે છે. એક જનીન અથવા તો એક સિસ્ટ્રોન એક જ ટુકડાવાળા ભાગમાંથી સળંગ એક સાથે ઘણા બધા પ્રોટીનનું નિર્માણ કરી શકે. બરાબર, એવા પ્રકારનું ડીએનએ આદિકોષ કેન્દ્રી સજીવોમાં આવેલું હોય અને એના માટે આપણે શબ્દ આગળ આપેલો હતો પોલિસિસ્ટ્રોનિક. બીજી બાબત, આદિકોષ કેન્દ્રી સજીવો હોય એમાં કોષ કેન્દ્ર જે છે હોતું નથી. એટલે બીજી બાબત, આદિકોષ કેન્દ્રી સજીવોમાં ત્રણેય પ્રકારના આરએનએ નું નિર્માણ એક જ ઉત્સેજક આરએનએ પોલિમરેઝ, બીજું નામ આપણે આગળ કીધું ટ્રાન્સક્રિપ્ટે દ્વારા જ થાય છે. સૌથી મહત્વ આદિકોષ કેન્દ્રી અથવા તો બેક્ટેરિયા છે, બેક્ટેરિયા આવેલા છે એમાં આરએનએ ના પ્રકાર ત્રણે ત્રણ હોય, એમઆરએનએ ટીઆરએનએ આરઆરએનએ, પણ ત્રણેય પ્રકારના આરએનએ બનાવવા માટેની પ્રોસેસ સરખી છે. ત્રણેય પ્રોસેસમાં એક જ પ્રકારનો સેમ ઉત્સેજક વપરાય, જે ઉત્સેજકનું નામ છે આરએનએ પોલિમરેઝ. મતલબ એ આરએનએ પોલિમરેઝ ના પ્રકારો નથી. જ્યારે આની સરખામણીમાં સુકોષ કેન્દ્રીમાં આપણે ભણશું તેમાં જટિલતા આવશે. એમાં એમઆરએનએ અલગ રીતે બનાવે છે, ટીઆરએનએ અલગ રીતે બનાવે છે અને આરઆરએનએ ત્રણેય માટેના આરએનએ પોલિમરેઝ જે છે એના પેટા એકમો અલગ છે, જ્યારે આમાં એવું કઈ હોતું નથી. એક જ ઉત્સેજક જે છે દ્વારા ત્રણેય પ્રકારના આરએનએ નું નિર્માણ થાય. બીજી ઉપરાંત બાબત બીજી કઈ છે, આદિકોષ કેન્દ્રી સજીવોમાં પ્રારંભ પ્રલંબન અને સમાપ્તિ ત્રણેય તબક્કા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા જ થાય છે. એક જ ઉત્સેચક જેના ત્રણ કાર્ય, એનો જ ઉત્સેચક પ્રારંભ કરશે, પ્રત્યાંગની શરૂઆત કરશે, પ્રલંબન મતલબ આરએનએ નિર્માણ કરશે અને આરએનએને નિર્માણ કરવાની પ્રક્રિયા પૂરી કરવી એટલે સમાપ્તિ કરવી. આ ત્રણેય કાર્ય જે છે એ એક જ ઉત્સેચક દ્વારા થાય જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. પણ મેઇન પ્રશ્ન એ છે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એકનો એક જ હોય તો એ કઈ રીતે પ્રારંભ પણ કરી શકે અને કઈ રીતે સમાપ્તિ પણ કરી શકે. તો પ્રારંભ અને સમાપ્તિ કરવા માટે બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રીની અંદર આરએનએ પોલિમરેઝ ઉત્સેચકના બે એકમો જે છે જવાબદાર છે. આ
નીક માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એના બે પેટા એકમો એની સાથે જોડાયેલા યુનિટ જેમ કે આરએનએ પોલિમરેઝ જે છે એમાં પહેલો એકમ છે સિગ્મા કારક બીજો કારક છે રો કારક સિગ્મા કારક સંજ્ઞા રો કારક પ્રમાણે સંજ્ઞા એકનો એક જ ઉત્સેચક પણ એમાં એની સાથે જોડાયેલો કારક કયો છે જો આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની સાથે સિગ્મા કારક જોડાયેલો હશે તો એ પ્રારંભ એટલે કે પ્રમોટર તરીકે વર્તે એટલે કે આરએનએ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરાવનાર ઉત્સેજક આરએનએ પોલિમરેઝ જ છે પણ એમાં કયો કારક હોય ત્યારે જ્યારે એની સાથે સિગ્મા કારક જોડાયેલો હોય ત્યારે ઇનો જ ઉત્સેજક પણ કારક બદલાઈ જાય એટલે સમાપ્તિ અથવા તો સમાપક તરીકે વર્તે છે જો ઉત્સેજક એકનો એક પણ કાર્ય બદલાય છે પણ કાર્ય બદલાવે છે કોણ સૌથી અગત્યનું કે જો બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ ઉત્સેજકની સાથે સિગ્મા કારક હશે તો એ પ્રારંભ કરશે પ્રમોટર સાથે જોડાશે પ્રોટીન સોરી આરએનએ સંશ્લેષણની પ્રક્રિયા શરૂઆત કરાવશે પણ ઇનોઇડ ઉત્સેજક જેની સાથે કારક જે છે એ રો કારક આવી જાય તો આ પ્રક્રિયા જે છે પૂરી કરવાનું કાર્ય કરે બરાબર એટલે આ એક જટિલતા બહુ સિમ્પલ જે છે આદિકોષકેન્દ્રીમાં છે એની સરખામણીમાં સુકોષકેન્દ્રીમાં બહુ વધારે જટિલતા છે હવે આખી પ્રક્રિયા બરાબર આખી આખી પ્રક્રિયા કે આ ત્રણે ત્રણ તબક્કા થાય કઈ રીતે બરાબર એ ત્રણેય તબક્કાને આકૃતિ દ્વારા એનસીઆરટીમાં તમારે આપેલી છે પ્રમાણે સમજવા માટે આકૃતિ દર્શાવેલી છે આકૃતિમાં આપણે ત્રણે ત્રણ તબક્કા સમજી લઈએ બરાબર કે આદિકોષ કેન્દ્રી અથવા બેક્ટેરિયામાં પ્રત્યાંગનની પ્રક્રિયાના મુખ્ય ત્રણ સ્ટેપ જે છે એમાં શું થાય છે બરાબર એને આપણે આકૃતિ પ્રમાણે સમજી લેજો તો આગળ જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા બેક્ટેરિયામાં પ્રત્યાંગન કરવા માટે ત્રણ મેઇન સ્ટેપ પ્રારંભ પ્રલંબન સમાપ્તિ સૌથી પહેલો સ્ટેપ પ્રારંભ પ્રારંભમાં શું થશે તો એક સિમ્પલ ડીએનએ કુંતલ દર્શાવેલું છે આગળ પણ કીધું તો એ પ્રમાણે ડીએનએ ના કુંતલમાં જે શરૂઆતનો ભાગ હોય છે પ્રત્યાંગન કરવાનો ભાગ આ શરૂઆતનો ભાગ હોય પ્રમોટર કે જ્યાં આરએનએ બનવાની પ્રક્રિયાની શરૂઆત થશે પ્રારંભનો મતલબ શું છે જો જ્યારે પ્રમોટર વાળો ભાગ હોય ચોક્કસ એ પ્રમોટર વાળા ભાગે આરએનએ બનાવવા માટેનો ઉત્સેચક કયો હોય આરએનએ પોલિમરેઝ એ જોડાય એ પ્રક્રિયાને કહેવાય પ્રારંભ જે ભાગે જોડાય છે ભાગનું નામ શું થશે પ્રમોટર આગળ આવી ગયું પ્રમોટર વાળા ભાગે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ જાય અને પછી ત્યાંથી પ્રક્રિયા આગળ શરૂ કરશે એ પ્રક્રિયા જે છે એમાં શરૂઆત કરાવનારો ભાગ જે છે એ આરએનએ પોલિમરેઝ પણ આગળ કીધું પ્રમાણે કે શરૂઆત કરાવવા માટેનો ભાગ કયો જરૂર છે એમાં તો કે એમાં જ્યારે સિગ્મા કારક જોડાયેલો હોય ત્યારે સિગ્મા કારક ધરાવતો આરએનએ પોલિમરેઝ એ પ્રારંભક તરીકે વર્તે અને આખી પ્રક્રિયાની શરૂઆત કરાવે હવે શરૂઆત જ્યારે જોડાઈ જાય એટલે શરૂઆત થશે પહેલો તબક્કો બીજો તબક્કો પ્રલંબન પ્રલંબન જે છે એમાં શું થશે જો પ્રમોટર વાળા ભાગેથી શરૂઆત થઈ ગઈ પછી વચ્ચેના જે ડીએનએ ના બે શૃંખલા વાળા ભાગ જે છે એમાં વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલા છે એટીજીસી એ હાઇડ્રોજન બંધ ને આગળ ધીમે ધીમે તોડતો જશે બે બાજુની શૃંખલાઓ જે છે છૂટી પાડતી જશે હાઇડ્રોજન બંધ ને તોડવાનું કામ કોણ કરે સામે જોડાતો જાય હવે જે પૂરક ન્યુક્લિઓટાઇડ જોડાય છે એ પૂરક ન્યુક્લિઓટાઇડ કયો હોય આમાં જે સામસામે ન્યુક્લિઓટાઇડ જોડાતા હશે એ ન્યુક્લિઓટાઇડ નું નામ છે ન્યુક્લિઓસાઇડ ટ્રાયફોસ્ફેટ ખાસ યાદ રાખજો ન્યુક્લિઓટાઇડ નો મતલબ થાય મોનોફોસ્ફેટ અને અહીંયા જે પૂરક જોડાય છે જોડાનાર ઘટક હશે ન્યુક્લિઓસાઇડ ટ્રાયફોસ્ફેટ ન્યુક્લિઓસાઇડ ટ્રાયફોસ્ફેટ શું કામ તો આગળ આપણે વાત કરી હતી કે આ પ્રક્રિયા થવા માટે ઊર્જાની પણ જરૂર પડશે કઈ રીતે ન્યુક્લિઓસાઇડ ટ્રાયફોસ્ફેટ જો ડીએનએ ના બંધારણમાં દાખલા તરીકે અહીંયા ઘટક છે એડેનિન એડેનિન ધરાવતો ન્યુક્લિઓટાઇડ છે તેનો પૂરક કયો થાય તો ડીએનએ પ્રમાણે એડેનિન નો પૂરક થાઇમિન થાય પણ આપણે બનાવવાનું છે આરએનએ તો આરએનએ તરીકે અહીંયા જે સામે ઘટક જોડાશે
ઈ ઘટક યુરેસિલ હોવો જોઈએ. યુરેસિલ ધરાવતો ન્યુક્લિયોસાઇડ કયો? તેનું નામ હતું યુરિડિન. એટલે એમાં જોડાદાર ઘટક હશે યુરિડિન ટ્રાયફોસ્ફેટ. ટ્રાયફોસ્ફેટ શું કામ? કારણ કે ટ્રાયફોસ્ફેટ માં બે પાયરોફોસ્ફેટ બંધ હોય, બે પાયરોફોસ્ફેટ બંધ માં બે ફોસ્ફેટ ના અણુ નીકળી જશે એટલે ઊર્જા ઉત્પન્ન થશે. ઈ ઊર્જા જે છે ઈ ઉત્પન્ન કરી અને આગળ આ પ્રક્રિયા કરવા માટે એટીપી પૂરા પાડશે, એટલે કે ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડશે. એક એક પૂરક ન્યુક્લિઓટાઇડ કયા હશે? તો ડીએનએ માં એ ની સામે જોડાશે યુ, જી ની સામે જોડાશે સી, સી ની સામે જોડાશે જી. આવી રીતે એક 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 ન્યુક્લિઓટાઇડ ને ઉમેરતા જાય અને આરએનએ ની લાંબી શૃંખલાનું નિર્માણ કરવું. બી પ્રક્રિયાને કહેવાય પ્રલંબન. કોણ કરે છે? તો આ પ્રક્રિયા કરનાર દૂષિત જે છે આરએનએ પોલિમરેઝ. પણ ક્યારે? જ્યારે એમાં સિગ્મા કારક જોડાયેલો હોય ત્યારે. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? કન્ટિન્યુઅસ પ્રક્રિયા ચાલુ ક્યાં સુધી રહે? તો એના પછીનું છેલ્લું લાસ્ટ સ્ટેપ સમાપ્તિ. સમાપ્તિ ક્યારે થાય? કે સમાપ્તિ કરવા માટે પણ આખા ડીએનએ માં જે પ્રત્યંગનો એકમ હોય એમાં એક ચોક્કસ ટુકડો આવેલો હોય, ટુકડાનું નામ હતું સમાપક. છેલ્લો લાસ્ટ ભાગ જે છે સમાપક છે. સમાપક ભાગ સુધી આ પ્રક્રિયા પહોંચે એટલે ઓટોમેટિક સમાપક વાળા ભાગે આરએનએ પોલિમરેઝ ઉત્સેજક રો કારક સાથે જોડાય છે. મતલબ રો કારક જોડાય એટલે એનું કાર્ય બદલાય છે. જે કાર્ય એનું પ્રારંભક તરીકે હતું એના બદલે હવે કાર્ય થશે સમાપક. અને સમાપક તરીકે કાર્ય કરી આખી આરએનએ ની શૃંખલા જે બનેલી હોય આરએનએ શૃંખલા પૂરું કરવાનું કામ કરે. મતલબ કે આરએનએ શૃંખલા ડીએનએ થી જુદી પડી જાય અને આ રીતે બેક્ટેરિયા જે છે એમાં એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ ત્રણેય પ્રકારના આરએનએ એક જ પ્રકારના ઉત્સેજક દ્વારા બને. પણ ફરક શું છે ખાલી? તો કે એક જ ઉત્સેજકમાં બે કારક બદલાય છે. શરૂઆત કરવામાં સિગ્મા કારક જરૂર પડશે, સમાપ્તિ કરવામાં રો કારક બનશે. બીજી એક બાબત જે અલગ પડે છે બેક્ટેરિયામાં, જ્યારે બેક્ટેરિયામાં ડીએનએ માંથી આરએનએ બનતું હોય ત્યારે સ્વાભાવિક છે કે આરએનએ બનવાની પ્રક્રિયા કોષરસમાં જ થતી હોય. કારણ કે એમાં કોષ કેન્દ્ર તો છે જ નહીં. કોષરસમાં જેવું આરએનએ બનતું હોય એ આરએનએ બનવાની પ્રક્રિયા એટલે પ્રત્યાંગન. પ્રત્યાંગનની સાથે સાથે એમાં ભાષાંતર પણ ચાલુ થઈ જાય. હજુ તો આરએનએ પૂરું બન્યું ના હોય ત્યાં તો પાછળ પાછળ પ્રત્યાંગનની પાછળ ભાષાંતર શરૂ થવા માંડે, જે પ્રસ્તાવિત પ્રણાલીનો એક ભાગ છે. બીજો ભાષાંતર થવાથી એમાં પ્રોટીનનું નિર્માણ સાથે સાથે થવા માંડે. બરાબર, મતલબ એક જ સમયે એક સાથે આરએનએ બનતું હોય એની સાથે પ્રોટીન પણ બનવા માંડે. આવું માત્ર બેક્ટેરિયામાં હોય આદિકોષ કેન્દ્રીમાં. સુકોષ કેન્દ્રીમાં આવું શક્ય નથી. સુકોષ કેન્દ્રીમાં પહેલા ડીએનએ માંથી આરએનએ બની જશે, એમાં એ જટિલતા છે. આરએનએ બની જાય પછી એમાંથી આગળનો સ્ટેપ જે છે એ ભાષાંતર થશે. જ્યારે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીમાં ભાષાંતર પ્રત્યાંગન બે એક સાથે થઈ શકે. એનું કારણ છે એમાં કોષ કેન્દ્ર નથી, કોષ રસમાં બધી પ્રક્રિયા થવાની છે અને એમાં જટિલતા પણ એટલી બધી નથી. બરાબર, એટલે આદિકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયા જે છે એમાં પ્રત્યાંગનની પ્રક્રિયા, એના માટે જવાબદાર ઉત્સેજક. બરાબર, અને ત્રણ સ્ટેપ. આવું સેમ જે છે આગળના ટોપિકમાં આવશે સુકોષ કેન્દ્રી જે છે એમાં પ્રત્યાંગનની પ્રક્રિયા, પણ એમાં થોડી વધારે જટિલતા છે. આરએનએ સ્પ્લિસિંગ નામની પ્રક્રિયા ભણવાની છે. બરાબર, એટલે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંગનની પ્રક્રિયા આપણે આગળના લેક્ચરમાં ભણશું.